પાલનપુરની સેવાભાવી સંસ્થા સદભાવના ગ્રુપ દ્વારા આજે પાલનપુરના વૃદ્ધા આશ્રમમાં એક મહિનાનું કરિયાણું આપવામાં આવ્યું છે. પાલનપુરમાં હિન્દુ સમાજ સંચાલિત વડીલ વિશ્રાંતિ ભવનમાં 81 જેટલા વડીલો જીવન પસાર કરે છે અને તેમનો તમામ ખર્ચ વર્ષોથી દાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે, પરંતુ લોકડાઉનના વચ્ચે દાનની અછત વર્તાતા સદભાવના ગ્રુપે આગળ આવીને મદદનો હાથ લંબાવ્યો છે. આજે સદભાવના ગ્રુપના સહયોગથી જિલ્લા સમાહર્તા સંદીપ સાંગલેના હસ્તે એક મહિના સુધીનું 1 લાખથી પણ વધારે રકમનું કરિયાણું વડીલ વિશ્રાંતિ ભવનના સંચાલકોને આપવામાં આવ્યું છે. બાદમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ તમામ વડીલોની મુલાકાત લઈ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઈ ચૌધરીની સેવાકીય ભાવનાને બિરદાવી હતી. પાલનપુર હિન્દુ સમાજ વૃદ્ધાશ્રમમાં 81 જેટલા વડીલો રહે છે. આમ તો વર્ષોથી એમનું મેનેજમેન્ટ શ્રી પંડ્યા સાહેબ અને એમનું મેનેજમેન્ટ આ વડીલોની ખૂબ સારી એવી સેવા વર્ષોથી કરે છે. અત્યારે લોકડાઉનની પરિસ્થિતિના કારણે કોરોનાનું સંક્રમણ અહીંયા ન ફેલે એ માટે વૃદ્ધાશ્રમને બંધ રાખવું પડ્યું છે બહારના વ્યક્તિઓના પ્રવેશ માટે. એ સંજોગોમાં દાનની જે અછત વર્તાવી એ વાત એમને વહીવટીતંત્ર સમક્ષ મૂકી હતી. પ્રાંત શ્રી ગિલવા એમના દ્વારા જે દાતાનું શોધખોળ કરવામાં આવી એમાં શ્રી હરેશભાઈ ચૌધરી અહીંયાના યુવા એવા આગેવાન જે અહીંયા સતત સેવા આપે જ છે એમને પ્રોએક્ટિવલી 1,14,000 જેટલું અનાજનું, તેલનું, જીવન જરૂરિયાતની વસ્તુઓનું દાન અહીંયા આજે કર્યું છે. પાલનપુર હિન્દુ સમાજના ટ્રસ્ટીઓ અને હરેશભાઈનું હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન કરું છું. આ સંકટના સમયે વૃદ્ધોના મદદ માટે જે આગળ આવ્યા છે એ શબ્દોથી વર્ણવી ન શકાય, પરંતુ અહીંયા જે સાર સંભાળ અહીંયા વડીલોની લેવામાં આવે છે એ બિરદાવવા લાયક છે. અહીંયાના વડીલો આજે પણ ખૂબ ખુશમિજાજ અને આનંદી જોવા આપને મળશે. એવી જ રીતે આ સંસ્થા ખૂબ સારી એવી કામગીરી કરતી રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ.